વેલકમ બેક. વહેલી સવારે બેકાબુ બનેલા ટ્રકે એક ઝૂંપડા સહિત ત્રણ વાહનોને અડફેટ લીધા. માધાબર ચોકડી પાસેનો બનાવ છે જ્યાં અકસ્માત સર્જીને ટ્રક કૂવામાં ખાબક્યો. કોઈ જાનહાની થઈ નથી તે રાહતના સમાચાર કહી શકાય. રાજકોટથી આ સમાચાર. ત્રણ વાહનો અકસ્માત માધાપુર ચોકડી પાસે વહેલી સવારે બનાવ બન્યો છે. જોઈ શકો છો આ તસવીર. કુર્ચે કુર્ચા ઉડી ગયા છે ગાડીના અને સાથે રિક્ષા અને ટ્રકના. આ ત્રણેય વાહનોનો ગંભીર ગમખ્વાર અકસ્માત વહેલી સવારનો બનાવ છે. અને અકસ્માત સર્જીને ટ્રક જે છે તે બાજુના કૂવામાં ખાબક્યો હતો. અને આ દ્રશ્યો જોઈને સૌ કોઈ અચંબિત થઈ ચૂક્યું હતું. પણ રાહતના સમાચાર કહી શકાય. કોઈ જ પ્રકારની જાનહાની થઈ નથી. ગૌરવ દવે સંવાદદાતા ફૂલેન પર. ગૌરવ, આખરે આ સમગ્ર ઘટના બની કેવી રીતે, અકસ્માત થયો કેવી રીતે? જગદીશ, જે ઘટનાની વાત કરીએ તો જામનગર હાઈવે પર આવેલા માધાપર ચોકડી નજીક આ વહેલી સવારે એક ટ્રક બેકાબુ બન્યો હતો અને એક કુકડું સહિત ત્રણ જેટલા જે વાહનો હતા તેને અડફેટે લીધા હતા. અને ત્યારબાદ જે નજીકમાં આવેલો જે કૂવો હતો ત્યાં કૂવામાં ટ્રક ખાબક્યો હતો. જોકે સદનસીબે કોઈ જાનહાની નથી થઈ અને મોટું અકસ્માત ટળી ગયું છે. જે રીતે પ્રાથમિક વિગત મળી રહી છે, માત્ર ડ્રાઈવરના માથાને ભાગે એક સામાન્ય ઈજા હોવાનું અને તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યું છે. ડ્રાઈવરની સતર્કતાને કારણે મોટી જાનહાની થતી ટળી છે. કારણ કે આગળ સ્કૂલ બસ હતી અને સ્કૂલ બસને બચાવવા જતા અકસ્માત થયો છે અને ડ્રાઈવરે ટ્રક પરથી કાબુ ગુમાવ્યો હતો. અને ત્યારબાદ સુરક્ષાની દ્રષ્ટિએ ધ્યાન રાખીને તેને સાઈડમાં જે પાર્ક કરેલી ગાડીઓ હતી તેમાં જઈને ટ્રક છે તે અથડાયો હતો અને ત્યારબાદ કૂવામાં ખાબક્યો હતો. જોકે સદનસીબે મોટી જે દુર્ઘટના છે તે ટળી હતી. જી જગદીશ. ગૌરવ, આભાર સમગ્ર માહિતી માટે. તો બેકાબુ બનેલા ટ્રકે ઝૂંપડા સહિત ત્રણ વાહનોને અડફેટ લીધા હતા. તેમાં એક ગાડી અને રિક્ષાનો પણ સમાવેશ છે. ગાડીના ખુરચે ખુરચા ઉડી ગયા છે. પણ રાહતના સમાચાર, કોઈ જાનહાની થઈ નથી.